एजुकेशनल कैंपस गोंडल धोरण 6 विषय हिंदी। बाळको आपणे हिंदी नी अंदर पाठ 3 સુધી અભ્યાસ કરી લીધો છે। હવે આજે આપણે પાઠ 4 જેમાં આવે છે ગિનતી 51 થી 100 સુધી તેના વિશે અભ્યાસ કરીશું। આગળના ધોરણમાં બાળકો તમે એટલે કે 1 થી 5 સુધીના ધોરણમાં 1 થી 50 સુધી ગિનતી શીખી ગયા છો। હું આશા રાખું છું કે તમને આવડતી જ હશે। જેવી રીતના આપણે ગુજરાતીની અંદર 1 થી 10 એકલા શીખી જઈએ પછી 1 થી 100 1 થી 1000 એમ આગળ આગળના અંકો શીખવા આપણા માટે એકદમ સરળ અને ઈઝી બની જાય છે। આપણે માત્ર અંકમાં જ નથી લખતા તેની સાથે આપણે શબ્દનો પણ ઉપયોગ કરીએ છીએ। દાખલા તરીકે ગુજરાતીમાં આપણે 1 લખીએ તો તેને આપણે શબ્દમાં પણ 1 આવી રીતના આપણે લખીએ છીએ। ત્યારબાદ 2 તો એને પણ આપણે શબ્દમાં લખીએ છીએ। આ રીતના આપણે જોઈએ તો આગળ આગળ આપણે અંક અને શબ્દ બંનેમાં લખીએ છીએ અને 1 થી 10 સુધીના અંકો છે તે તેનો પાયો છે। તેવી જ રીતના ઇંગ્લિશમાં પણ આપણે વર્ડ લખીએ તો તેની બાજુમાં આપણે તેનો સ્પેલિંગ પણ લખીએ છીએ। ત્યારબાદ 2 તો તેનો સ્પેલિંગ TWO। ત્યારબાદ 3 આ હતી ગુજરાતી અને અંગ્રેજી અંકો વિશેની ચર્ચા। ત્યારબાદ હવે આપણે શીખવાનું છે હિન્દીમાં ગિનતી। હિન્દીમાં તો 1 થી 10 સુધીના અંકો તમને આવડી જાય એટલે આગળનું ઈઝી છે, સરળતાથી તમે આગળના અંકો છે તેના વિશે અભ્યાસ કરી શકો છો અને શીખી પણ શકો છો। આજે આપણે 51 થી શરૂઆત કરી તો 51 તેને આપણે શબ્દમાં બોલવાનું છે 51। ત્યારબાદ 52, ત્યારબાદ 53, ત્યારબાદ 54, 55, 56, 57, 58, 59 અને 60। આ હતા 51 થી 60 સુધીના અંક, જે અંક પણ હિન્દીમાં છે અને તેનો શબ્દ છે તે પણ હિન્દીમાં ઉલ્લેખ કરેલો છે। ત્યારબાદ લાઈન જોઈએ આપણે 61 થી 70 સુધીની, તો 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70। આવી રીતના બાળકો તમારે 59 છે, 69 છે, આવા અંકો ખાસ યાદ રાખવાના છે તેના શબ્દ લખતી વખતે એ ધ્યાન રાખવાનું છે કે 69 ની જગ્યાએ 69 ન લખાઈ જાય અને 69 ની જગ્યાએ 69 ન લખાઈ જાય। આવી રીતના આપણે હિન્દીમાં ગિનતી વિશે અભ્યાસ કરવાનો છે તો આપણે 51 થી 60 અને 61 થી 70 સુધી અભ્યાસ કરી ગયા। હવે આગળ જોઈએ તો 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79 અને 80। આ હતી આપણી 71 થી 80 સુધીની લાઈન। ત્યારબાદ 81, 82, 83, 84, 85, 86, 88, 89 અને 90। ત્યારબાદની લાઈન 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99 ને 100। આ હતી આપણી 51 થી 100 સુધીની અંક અને શબ્દમાં ગિનતી। આજે આપણે અહીંયા સુધી અભ્યાસ કરી લીધો। હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળ અભ્યાસ કરીશું। અસ્તુ, થેન્ક યુ।